વલસાડના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં ઉદયવાડાથી ટ્યુશનથી પરત ફરતી વખતે બીકોમના બીજા વર્ષની વિદ્યાર્થીની લાશ મળી હતી. એફએસએલ પીએમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. એમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાનું અને તેનું ઘરું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વલસાડના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં ઉદવાડાથી ટ્યુશનથી પરત ફરતી વખતે બીકોમના બીજા વર્ષની વિદ્યાર્થીની લાશ મળી હતી. વિદ્યાર્થીની ઉદવાડા ટ્યુશન જવા નીકળી હતી અને સાંજ સુધી પરત ફરી ન હતી, જેથી પરિવારે શોધખોળ કરી હતી. શોધખોળ બાદ વિદ્યાર્થીની લાશ મળતા પોલીસે હત્યાનું કારણ જાણવા માટે સુરત ખાતે વિદ્યાર્થીનીનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું, જેમાં એફએસએલ પીએમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. એમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાનું અને તેનું ઘરું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પારડી પોલીસે હત્યા અને દુષ્કર્મની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હત્યાનું પ્રાથમિક કારણ એ જે દીકરી છે એનું ઘરું દબાવવાને કારણે એની મૃત્યુ આવ્યું છે, અને એ જેવું પ્રાથમિક કારણ આવ્યું છે તરત જ આપણે હત્યાનો ગુનો દાખલ કરી દીધો છે. હાલ અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, વલસાડ સિટી પોલીસ, વલસાડ રૂરલ પોલીસ, સાથે સાથે વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસની તમામ ડીસ્ટાફની ટીમો આ ગુનાની તપાસમાં કામે લાગેલી છે. રેલવે સ્ટેશનની આસપાસનો સમગ્ર વિસ્તાર, એ દીકરી જ્યાં ટ્યુશન ક્લાસીસમાં જતી એ વિસ્તાર, સમગ્ર વિસ્તારના સીસીટીવીથી માંડીને ટેકનિકલ તમામ પાસા ઉપર તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પાસા ઉપર તપાસ કરીને આરોપીને જલ્દીમાં જલ્દી આઈડેન્ટિફાય કરીને એને શોધી કાઢવા માટે તમામ સ્તરે પોલીસ તપાસ કરી રહી છે. દીકરીનો રૂટીન ઘરે જવાનો રસ્તો, ટ્યુશનમાંથી ઘરે જવાનો રસ્તો રેલવે સ્ટેશનનો બ્રિજ ક્રોસ કરીને ફાટકે મોતીવાડા જવાનો રસ્તો હતો, એટલે રેલવેની આરપીએફની પોલીસ અને જે રેલવે પોલીસ છે ગુજરાતની એની પણ મદદ આ બાબતે લેવામાં આવી રહી છે. આવતીકાલથી આપણું સનાતન ધર્મનું નવું પાવન પર્વ દિવાળી પર્વ જયારે સ્ટાર્ટઅપ થઈ રહ્યું છે ત્યારે આ નવા વર્ષની અંદર આપ સૌને મારી હાર્દિક શુભેચ્છા છે. આપણા આપ સૌને આવનારું નવું વર્ષ સુખમય નીવડે, સારું નીવડે અને પ્રગતિશીલ નીવડે, આપ સૌનો પરિવાર સુખી રહે, મારી એ શુભકામના છે નવા વર્ષની અંદર. તેમજ ભારત સરકાર પાસે પણ નવા વર્ષમાં માંગણી છે કે આપણી ગૌ માતા હાલ રિભાઈ રહી છે ત્યારે ગૌ માતાને સરકાર રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો કેબિનેટ ના જાહેર કરે અને આપણું ભારત ગૌ હત્યા મુક્ત બને અને આપણા દેશની સરહદમાં નવા વર્ષમાં એક પણ આપણો જવાન સહિત જે દેશની સીમાડાની સેવા કરી રહ્યા છે તેવા જવાનો, દેશના સૈનિકો શહીદ ન થાય એવી મારી અભિલાષા અને સરકાર પાસે માંગણી છે કે આગામી નવા વર્ષમાં આપ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનું બિરુદ આપો, બસ એ જ અમારી માંગણી છે. અને આપણું ભારત ગૌ હત્યા મુક્ત બને, ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર થાય એ જ મારી આપ સૌ આપ સરકારશ્રી પાસે માંગણી. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.